أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم اللهم عجل وليك الفرج عزیزوں دوستو بڑی لو بھائیو بہنو بچاو جی آ پروگرام نے خوجا ٹی وی نے معرفتی جوئی رہا چھو અને ખોજા રેડિયોને મારફતથી સાંભળી રહ્યા છો તમારી બધાની ખિદમતમાં સલામ અર્જ કરવા માંગુ છું અસલામ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુ ફરીથી એક વખત તમારી સમક્ષ હાજર થયો છું દર્શ લઈને કે શું તમે જાણો છો યા શું આપણે જાણીએ છીએ ઇલ્મમાં વધારો કરવા માટે આ દર્શ બયાન કરવામાં આવી રહ્યો છે આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ રસૂલ ખુદાથી સવાલ કરવામાં આવ્યો કે શું કામ અમારી દુઆઓ કબૂલ નથી થતી જ્યારે ખુદાવંદ આલમે કુરાન મજીદમાં ઇરશાદ ફરમાયું છે ઉદઉની ફસ્તજીબ લકુમ કે તમે મારા પાસે દુઆ માંગો હું તમારી દુઆને કબૂલ કરીશ અમે દુઆ માંગી રહ્યા છીએ પણ ખુદાવંદ આલમ કબૂલ નથી કરી રહ્યો તે વખતે રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમ ફરમાવે છે કે 10 કારણો છે કે જેના કારણે તમારી દુઆઓ કબૂલ નથી થતી આપણે જોઈએ કે 10 કારણો કયા છે એ 10 કારણો જે છે એમાંથી આપણે કોશિશ કરીએ કે આપણે એ કારણોથી દૂર રહીએ ઇન્શાઅલ્લાહ અને પછી ખુદાવંદના પાસે દુઆ કરીએ ખુદા જરૂર આપણી દુઆને ઇન્શાઅલ્લાહ કબૂલ ફરમાવશે રસૂલ ખુદા ફરમાય છે કે પહેલું કારણ રસૂલ ખુદા આ 10 કારણો છે જે તમારા દિલોને મારી નાખી રહ્યા છે તમારા દિલોને મુર્દા કરી નાખે છે એના કારણે તમારી દુઆ કબૂલ નથી થતી એ બાદ રસૂલ ખુદાએ પહેલું કારણ બનાવ્યું કે તમે ખુદાને તો ઓળખ્યા કે ખુદા કોણ છે ખુદા શું છે પણ એના વઝીફા ઉપર તમે અમલ ના કર્યા એટલે કે એની ઇતાઅત તમે ના કર્યા દાવો આપણે કરતા હોઈએ છીએ કે અમે મુસલમાન છીએ અમે મોમિન છીએ પણ આપણે ખુદાને કઈ વાત ઉપર આપણે અમલ કરીએ છીએ કઈ ઇતાત કરીએ છીએ ખુદા વંદરમને આપણે જે કરીએ આપણે ફાયદા માટે કરીએ છીએ હવે એક માણસે સવાલ કરવામાં આવ્યો કે મુસલમાન અને મોમિનના વચમાં ફરક શું છે મુસલમાન કોને કહેવાય છે અને મોમિન કોને કહેવાય છે તે માણસે જવાબ આપ્યો છે બહુ સારો જવાબ હતો માણસનો એ જવાબ આપે છે કે મુસલમાન એને કહેવાય છે કે જે ખુદાને માને જે ખુદાને માને એ મુસલમાન છે પણ જે ખુદાવંદે આલમ ની માને એને મોમિન કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે ને અને નીમાં ફરક એટલો બધો થઈ ગયો ખુદાને માને ખુદાને તો બધા માનતા હોય છે હું ખુદાને માનું છું બધા એને કહે છે કે હું ખુદાને માનું છું તો થઈ ગયું મુસલમાન પણ જે ખુદાવંદે આલમની વાતોને માને એટલે ખુદાવંદે આલમની માને એને કહેવાય છે કે આ મોમિન છે ખુદાવંદે આલમની વાતોને માનવું એટલે ખુદાવંદે આલમે જે હુકમ આપ્યો છે આપણને એ હુકમ ઉપર અમલ કરવું એને ઇતાઅત કરવું ત્યારે આપણે કહીએ છીએ કે ખુદાવંદે આલમની વાતોને માને છે પણ ફક્ત દાવો કરો કે હું ખુદાને માનું છું ખુદાને માનું છું તો સફાસિલ છે સફાસિલ છે કે ખુદાને માનવું તો એ દોસ્તો ખુદાવંદ આલમની વાતોને માનવું એના ઉપર અમલ કરવો એ આપણી દુઆને કબૂલ થવાનો આપણો સબબ બને છે ફક્ત દાવો જ ના કરો કે ખુદાને માનું છું તો રસૂલ ખુદા ફરમાય તમે ખુદાને ઓળખી ગયા ખુદા તમે ઓળખો છો પણ એના વઝીફા ઉપર તમે અમલ નથી કરતા એની ઇતાઅત નથી કરતા બીજી વસ્તુ દુઆ કબૂલ થવાનું ખુદા દુઆ કબૂલ ના થવાનું કારણ બીજી વસ્તુ રસૂલ ખુદા ફરમાય છે કે કુરાન તમે પઢો છો કુરાન મજીદ તિલાવત તમે કરો છો પણ એના પર અમલ નથી કરતા આપણે દરરોજ કુરાન પઢતા હોય છે કુરાન આપણે કહે છે કે તમે ખોટું ના બોલો ઝૂઠ ના બોલો પણ કેટલી વખત આપણે ઝૂઠ બી બોલી નાખતા હોય છે કુરાન આપણને કહે છે કે તમે બીજા કોઈનું દિલ ના દુખાવો આપણે કેટલું આપણે દિલ દુખાવતા હોય છે કુરાન કહે છે કે તમે નાપતોલના અંદર ઓછું ના કરો આપણે વેપારના અંદર કેટલું આપણે કરતા હોય છે
કુરાન કહે છે તમે જ્યારે વેચો કોઈ વસ્તુ તો તમે જે એના અંદર દેફો હોય એને છુપાવો નહીં, પણ આપણે એ છુપાવી નાખતા હોય છે. કુરાન કહે છે તમે સિલે રહેમ કરો, પણ આપણે સિલે રહેમ નથી કરતા. કુરાન કહે છે તમે અવ્વલ ટાઈમ નમાઝ પઢો, પણ શાયદ આપણે અવ્વલ ટાઈમ નમાઝ નથી પડતા. તો કુરાન મજીદની આપણે વાતોને, કુરાન કહે છે તમે મા બાપની ઇજ્જત કરો, એના સામે ઉફ ના કરો. પણ ઘણી ફેર આપણે મા બાપના ઇજ્જત નથી કરતા, એના સામે ઉફ કરીએ છીએ આપણે મા બાપના સામે. તો ઘણી એવી વાતો છે કે જે કુરાન આપણને કહી રહ્યો છે. આપણે કુરાન તો પઢીએ છીએ, પણ એની વાતો પર અમલ નથી કરતા. એ જે હુકમ આપી રહ્યો છે એના પર અમલ નથી કરતા. ત્રીજી વસ્તુ એ છે, રસૂલો ખુદા ફરમાય છે કે તમે દાવો કરો છો કે અમે રસૂલો ખુદા સાથે દોસ્તી કરીએ છીએ. આપણે દાવો કરીએ છીએ કે અમે રસૂલો ખુદા સાથે દોસ્તી કરીએ છીએ. કેટલાક લોકો આવે તો રસૂલો ખુદા છે કે અમે તમારી સાથે દોસ્તી કરીએ છીએ, અમે તમારી સાથે મોહબ્બત કરીએ છીએ. રસૂલો ખુદા ફરમાય છે કે તમે દાવો કરો છો કે તમે રસૂલો ખુદાના દોસ્ત છો, તમે રસૂલો ખુદાના સહાબી છો, તમે રસૂલો ખુદાને ચાહો છો, તમે રસૂલો ખુદાને માનો છો, તમે રસૂલો ખુદા સાથે મોહબ્બત કરો છો, પણ એમની જ ઔલાદો સાથે તમે દુશ્મની કરીને બેઠા છો. એમની જ ઔલાદોને તમે તકલીફ આપી રહ્યા છો, એમની જ ઔલાદો તમે જુલ્મ કરી રહ્યા છો. તો આ વસ્તુ જે છે એ ઘણા એવા હતા રસૂલો ખુદાના જમાનામાં કે રસૂલો ખુદાને આવીને કે અમે તમારી સાથે મોહબ્બત કરીએ છીએ, અમે દાવો કરીએ છીએ કે તમારો જાન દેવા માટે અમે કુરબાન છીએ, અમે તૈયાર છીએ તમારા ઉપર જાન દેવા માટે, અમે કુરબાન માટે તૈયાર છીએ. પણ અહીંયા રસૂલ ખુદાને આગ બંધ થઈ અને આપણે જોઈએ કે જનાબ ફાતિમા ઝહરા પર કેવી તકલીફો આવી. ફક્ત જનાબ ફાતિમા ઝહરા જ નહીં, ઇમામ અલી પર કેટલા જુલ્મ કરવામાં આવ્યો. ફક્ત ઇમામ અલી જ નહીં, ઇમામ હસનને ઝહેર દેવામાં એને તકલીફ આપવામાં આવી. ઇમામ હસન જ નહીં, આપણે જોઈએ કે ઇમામ હુસૈન સલાતુ સલામને કરબલા મેદાનમાં ઘેરીને શહીદ કરવામાં આવ્યું. કેટલાક સહાબીઓ હતા કે જે આ બધા જુલ્મ જનાબ ફાતિમા ઝહરા, ઇમામ અલી, ઇમામ હસન, ઇમામ હુસૈન સલાતુ સલામ પર આ જુલ્મ કર્યા. કેટલાક રસૂલ ખુદાના સહાબી હતા એના અંદર મોજૂદ હતા, યા સાહાબીઓનો ઔલાદ હતી કે જે રસૂલ ખુદાની અહેલે બૈત સાથે આટલી બધી તકલીફ આપી રહ્યા છે. પછી આગળ આપણે જોઈએ રસૂલ ખુદા ફરમાય છે એના માટે તમારી દુઆ કબૂલ નથી થતી. ચોથી વસ્તુ રસૂલ ખુદા ફરમાય છે કે તમે શૈતાનને તમે ઓળખો છો અને શૈતાનની દુશ્મનીનો દાવો કરો છો કે અમે શૈતાન સાથે દુશ્મની કરીએ છીએ, પણ એના રાસ્તા પર ચાલવાથી તમે પોતાના આપને બચાવતા નથી. એના રસ્તા પર તમે જઈ રહ્યા છો. શૈતાન કહે છે ખોટું બોલ નાખ, આજ કાંઈ વાંધો નહીં બોલ નાખ, તો આપણે ખોટું બોલશું. શૈતાન કહે છે આજે નમાઝ ના પડે, કાંઈ વાંધો નહીં, માફ કરજો, તો આપણે નમાઝ નહીં પડશું. શૈતાન કહે છે કે આજે એના સાથે ઓલું ઝઘડો કર નાખ, આપણે તરત ઝઘડો કરશું. શૈતાન કહે છે આજે આપણે ગુસ્સો કર, તરત આપણે ગુસ્સો કરશું. મોટો આપણે દાવો કરે છે કે અમે ખુદા આપણે શૈતાનથી બચાવે, શૈતાનથી આપણે બચાવે, પણ એનાથી બચવાનો આપણે કોશિશ નથી કરતા, રાસ્તો નથી ગોતી રહ્યા કે કેવી રીતે શૈતાનથી બચે. તો આપણે કોશિશ કરવું આપણા માટે જરૂરી છે કે શૈતાનથી આપણે બચી. દાવો મોટો મોટો કર્યો કાંઈ ફાયદો નથી જ્યાં સુધી એના પર અમલ ન કરી. રસૂલ ખુદા ફરમાવે છે પાંચમી વસ્તુ કે તમે કહો છો કે અમે જન્નતને દોસ્ત રાખીએ છીએ, અમે ચાહીએ છીએ કે અમે જન્નતમાં જાય, અમે પસંદ કરીએ છીએ જન્નતને, પણ કોઈ એવું કામ નથી કરતા કે તમને જન્નતમાં લઈ જવામાં આવે, કોઈ એવો અમલ નથી કરતા કે તમને જન્નતમાં રાખવામાં આવે. તો આપણા માટે આપણે જરૂરી છે કે આપણે એવા કામો કરીએ કે જન્નત સામેથી બોલે. ખબર છે ને જન્નત કેટલાક લોકોની ઇંતજાર કરી રહી છે, જન્નત ઇંતજાર કરે છે. આપણે ઇમામોની વાત મૂકી દઈએ, માસુમીની વાત મૂકી દઈએ, પણ જન્નત જે છે એ બીજા કેટલાક લોકોને ઇંતજાર કરી રહી છે. જન્નત પોતે કહે છે કે હું ઇંતજાર કરું છું જનાબે સલમાને ફારસીનું, હું ઇંતજાર કરું છું જનાબે મેઘદાદનું, હું ઇંતજાર કરું જનાબે અબુઝર ગફારીનું, હું ઇંતજાર કરું છું અમ્મા યાસીનનું. કેટલીક બીબીઓનો ઇંતજાર કરે જનાબે, જન્નત કહે છે કે હું આસિયા બીબીનો ઇંતજાર કર્યું છું, હું મરિયમનો ઇંતજાર કરી રહ્યો છું. માસુમીની વાત આપણે મૂકી દઈએ, પણ આ જન્નત જે છે એ ઇંતજાર કરીએ છીએ કેટલાક બીબીઓનું, કેટલાક લોકોનું. તો એ લોકો એવા કામ કર્યા હશે ને, એ લોકો એવી કોશિશ કર્યા હશે
ત્યારે જન્નત એ કહે છે કે હું આ લોકોને ઇંતજાર કરું છું. જન્નતને આપણે દોસ્ત રાખીએ છીએ, આપણે પસંદ કરીએ છીએ જન્નતને, પણ જન્નતમાં જવા માટે બી આપણે કામો કરવા જોઈએ. ખુદાવંદ આપણે દોસ્ત દુઆ કરીએ. આ હદીસનો એક ભાગ તમારા સાહેબ બહેન કરી, બીજો ભાગ ઇન્શાલા બીજા દર્શમાં ઇન્શાલા બહેન કરશું. ખુદાવંદ પાસે દુઆ કરીએ. પરવરદિગારા, તું અમોને અમારા દિલોમાં તારી સાચી મારિફત અને મોહબ્બત અપનાવવાની તોફિક અતા ફરમા, અને તારા સીધા રસ્તા પર ચાલવાની અમોને તોફિક અતા ફરમા. વસ્સલામ આલેકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.